સ્વાગત છે તમારું મારી ચેનલ પર. તો આજે આપણે બનાવીશું ચણા દાળ તડકા. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલા મેં આ એક કલાક ચણાની દાળ પલાળીને રાખી છે, તેને આપણે બોઈલ કરી લેવાની છે. તેમાં આપણે બે તપેલી પાણી રેડી દેવાનું છે. હવે આપણે બે સીટી સુધી કુકરને થવા દેવાનું છે. હવે આપણી ચણા દાળ બોઈલ થઈ ગઈ છે. આપણે હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયા પછી આપણે તેમાં એક ચમચી જીરું નાખી દઈશું, લાલ સૂકા મરચા 5-6, એના પછી 3-4 લીલા મરચા, એના પછી કડી લીંબુ. તેના પછી એક સમારેલું ટામેટું. આપણે આમાં બધા મસાલા નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી લાલ મરચું, એક ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર. બરાબર મિક્સ કરી લેવાનું છે. આપણે આમાં બોઈલ કરેલી ચણા દાળ નાખી દઈશું. હવે આપણે આને 10 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો હવે આપણી ચણાની તડકા દાળ થઈ ગઈ છે તૈયાર. તમે એને રાઈસની જોડે ગરમ ગરમ ખાઓ. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.